મંદીના માહોલમાં પડી શકે છે વધુ એક માર. રોજબરોજની વસ્તુઓ થઈ શકે છે મોંઘી. જીએસટી સ્લેબમાં થઈ શકે છે ફેરફાર. આર્થિક સુસ્તી અને મોંઘવારીના સમયમાં સામાન્ય વ્યક્તિ પીસાઈ રહ્યો છે અને હજુ પણ વધુ પીસાવા લોકોએ તૈયાર રહેવું પડશે. સરકાર રોજબરોજની વસ્તુઓ પર ટેક્સ વધારવાના મૂડમાં છે. 18 ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક થવાની છે. આ બેઠકમાં રોજબરોજની વસ્તુઓ જે 5% સ્લેબમાં આવે છે તેના પર જીએસટી 6-8% થઈ શકે છે, જેથી સામાન્ય લોકોના બજેટ પર તેની સીધી અસર થશે. જીએસટીના 5% સ્લેબમાં 27 વસ્તુઓ આવે છે. આ 27 વસ્તુઓ પર જીએસટી 6-8% થઈ જતા આ વસ્તુઓ મોંઘી થઈ શકે છે. આ વસ્તુઓમાં ચા, કોફી, ફ્રોઝન શાકભાજી, પ્રોસેસ્ડ મસાલા, ટોસ, દવાઓ, સોયાબીન, ખાદ્યતેલ, માચિસ, દૂધ પાવડર, બ્રાન્ડેડ પનીર જેવી ખાદ્ય ચીજો છે. આ ઉપરાંત સ્ટીલના વાસણો, એપરલ, સૂતરના દોરા, ઇલેક્ટ્રિક વાહન જેવી વસ્તુઓ પણ 5% સ્લેબમાં આવે છે. આ એવી વસ્તુઓ છે જે લોકો રોજબરોજ ઉપયોગ કરે છે. સરકારી આંકડાઓ અનુસાર રાજ્યોને થનારા નુકસાનની ભરપાઈ કરવા માટે સરકારને દર મહિને 14,000 કરોડ રૂપિયા જોઈએ, જેની ભરપાઈ કરવા માટે હવે સરકાર રોજબરોજની વસ્તુઓ પર ટેક્સ વધારીને વસૂલ કરશે. એક તરફ મોંઘવારીએ માજા મૂકી છે, ત્યાં સરકારને પણ મોંઘવારી મામલે ઝટકાઓ મળી રહ્યા છે. ઓક્ટોબરમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઘટીને 3.8 થઈ ગયું છે. પાવર, માઇનિંગ, મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શનના કારણે આઈઆઈપીના આંકડા નબળા પડ્યા છે. ગત વર્ષે ઓક્ટોબરમાં આઈઆઈપીનો ગ્રોથ 8.4 હતો અને હવે આઈઆઈપી ગ્રોથ 3.8 જેટલો નીચો થયો છે, જે દર્શાવે છે કે આર્થિક મંદી દેશને ગળી રહી છે. એક તરફ દૂધ, શાકભાજી, પેટ્રોલ સહિતના ભાવ આકાશને આંબી રહ્યા છે. પ્રજા પહેલેથી જ મોંઘવારી નામના રાક્ષસથી ડરી રહી છે, ત્યાં આર્થિક મંદી પણ ઘેરી બનતી જાય છે. આવામાં દેશની પ્રજા પર આર્થિક અત્યાચાર થઈ રહ્યો છે તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.